એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરાઈ રેર ગણાતી રોટેશન પ્લાસ્ટિક સર્જરી. અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોરોના કાળમાં કોરોનાની સાથે નોન કોવિડ સેન્ટરના દર્દીઓની શ્રેષ્ઠ સારવાર ના ઉત્તમ ઉદાહરણ સામે આવ્યા છે. તાજેતરમાં દિવાળીના તહેવાર દરમિયાન જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો ત્યારે સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગને પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં કાર્યરત કરવામાં આવી. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારની સાથે સાથે કેન્સર હોસ્પિટલના તબીબોએ અત્યંત રેર કહી શકાય તેવી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી. સમગ્ર ભારતભરમાં અમુક જ હોસ્પિટલમાં થતી રોટેશન પ્લાસ્ટી નામની સર્જરી કેન્સર હોસ્પિટલમાં કરવામાં આવી, તે પણ એક જ અઠવાડિયામાં બે અલગ અલગ દર્દીઓ ઉપર. ખાનગી હોસ્પિટલમાં 8-10 લાખના ખર્ચે થતી આ પ્રકારની જટિલ સર્જરીને ગુજરાત સરકારની વિવિધ યોજના હેઠળ બંને દર્દીઓને નિઃશુલ્ક કરવામાં આવી છે. કેન્સર હોસ્પિટલમાં રાજસ્થાનની 12 વર્ષીય દીકરી અસ્મિતા અને મધ્યપ્રદેશના 9 વર્ષીય દીકરા અમિત ઉપર રેર ગણાતી રોટેશન પ્લાસ્ટિક નામની સર્જરી હાથ કરવામાં આવી. આ બંને દર્દીઓ હાડકાના કેન્સરના કારણે ઘણી તકલીફ અનુભવી રહ્યા હતા. તેઓને હલનચલન કરવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે રાજસ્થાનના દર્દી સુનિતાના પિતાનું કહેવું છે કે હાડકામાં થયેલા કેન્સરના કારણે રાજસ્થાનની ઘણી બધી હોસ્પિટલમાં સારવાર અર્થે અમે ગયા. ત્યાંના તબીબોએ હાથ ઊંચા કરી દીધા હતા. ક્યાંય આશાનું કિરણ નહોતું નજરે આવતું. ત્યારે એક તબીબ દ્વારા અમને અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં જવા કહ્યું. મેરા નામ સુશીલ કુમાર જોશી હૈ. મેં રાજસ્થાન સે આયા હું और मेरे बच्ची के बहुत तकलीफ थी पैर में. मैंने बहुत जगह दिखाया है, प्राइवेट हॉस्पिटल में भी बताया, खर्चा बहुत बताया था. फिर मैं यहाँ सिविल आया गुजरात में और मेरा यहाँ सब फ्री हुआ है काम, और अच्छा बढ़िया काम हुआ है. और मैं गुजरात सरकार और विजय भाई रूपाणी का बहुत बहुत धन्यवाद देता हूँ. नमस्कार, मैं डॉक्टर अभिजीत सालुंके हूँ. मैं ऑर्थोपेडिक ऑन्कोसर्जन हूँ, बोन ट्यूमर्स का डॉक्टर हूँ. ये जो दोनों पेशेंट्स हैं इनकी बीमारी थी जो इसी का है, उसको पैर में इविंग सार्कोमा करके ट्यूमर होता है, वो बीमारी थी. उसके लिए पहले कीमोथेरेपी दी गई, उससे बीमारी छोटी हो गई. उसके बाद में हमने उसका ट्यूमर निकालने का ऑपरेशन किया. तो इसका पूरा फीमर जो पैर की हड्डी होती है थाई की, उसको निकालने का ऑपरेशन किया गया. और उसके बाद में जो टीबिया बोन है, पैर का बोन है, उसको हिप जॉइंट में डाला गया. उसको मेश के साथ फिक्स किया गया. तो इस ऑपरेशन का फ़ायदा यह है कि जो ईशिका का पैर है, पंजा है, वो घुटने का काम करेगा भविष्य में. तो इससे उसको चलने में आसानी होगी और इस पर एक प्रोसेसिस लग जाएगा, तो उससे ये आसानी से चल पाएगी. और ये काफ़ी रेयर टाइप का ऑपरेशन है, क्योंकि पूरी फीमर हड्डी में ट्यूमर होना काफ़ी अनकॉमन बात होती है. तो इसलिए ये काफ़ी अनकॉमन ऑपरेशन किया गया था. और इसका सिग्निफिकेंस ये है कि ये कोरोना के टाइम पे जब केसेस काफ़ी बढ़ रहे हैं, उस टाइम पे ये ऑपरेशन GCRI में सिविल हॉस्पिटल के कैंसर हॉस्पिटल में हुआ गया था. तो इसके लिए ये काफ़ी सिग्निफिकेंट ऑपरेशन माना जाएगा. और जो अल्पेश है, उसका ट्यूमर था ऑस्टियोसार्कोमा, तो उसका ट्यूमर था फीमर को और टीबिया बोन में. तो इन दोनों हड्डियों को निकाला गया और जो टीबिया के पार्ट को फीमर के साथ प्लेट के साथ, जो स्पेशल प्लेट आती है, प्लेट और स्क्रूज, उसके साथ फिक्स किया गया. दोनों पेशेंट्स में ऑपरेशन टोटली फ्री हुआ है. तो इस ये ऑपरेशन यदि कोई प्राइवेट हॉस्पिटल में किया जाता है तो इसका काफ़ी खर्चा आता है, अराउंड 5-10 लाख तक के खर्चे की ज़रूरत लग सकती है. लेकिन ये ऑपरेशन दोनों यहाँ पे गवर्नमेंट की हेल्प से टोटली फ्री हुआ है. આ બાળકોને કેન્સર હોવાથી તેમને કીમો આપીને સ્વાસ્થ્યને લગતા પરિણામો સામાન્ય કરવામાં આવ્યા અને સામાન્ય રિપોર્ટ આવતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. કેન્સર હોસ્પિટલના ઓર્થોપેડિક ઓન્કોલોજી વિભાગના ડોક્ટર અભિજીત સાલુંકે અને તેમની ટીમ દ્વારા એનેસ્થેસિયા વિભાગના સહયોગથી આ સર્જરી હાથ ધરવામાં આવી. સામાન્ય રીતે પગના ભાગમાં જ્યાં ટ્યુમર હોય તેને કાઢી નાખવામાં આવે છે, પરંતુ બંને બાળકોના કિસ્સામાં લોહીની નસો અને ચેતાતંતુને જોડતી નસોને અલગ કરવી જરૂરી હતી. કેન્સરના ટ્યુમરથી આ નસોને અલગ કરવામાં ન આવે તો સર્જરી બાદ આ નસો બ્લોક થઈ જવાની સંભાવના પ્રબળ રહેલી છે. ત્યારે આ તમામ ગંભીરતાઓ વચ્ચે 5-6 કલાકની જહેમત બાદ સમગ્ર સર્જરીને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. આ અંગે કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર શંશાક પંડ્યાએ કહ્યું છે કે રાજ્ય સરકારના સહયોગથી અમારી GCRIમાં સમગ્ર ભારતભરમાંથી આવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અતિ મોંઘી સારવાર પણ સરકારી યોજના હેઠળ અહીંયા નિઃશુલ્ક કરવામાં આવે છે. આ પ્રકારની રોટેશન પ્લાસ્ટી એક જટિલ સર્જરી પ્રક્રિયા છે જે નીચલા હાથ પગના હાડકાની ગાંઠ વાપરે માટે વપરાય છે.
આ સર્જરી દરમિયાન કુંઠણ અને પંજા વચ્ચેના જે ભાગમાં કેન્સરનું ટ્યુમર થયું હોય તે કાપીને બંને ભાગને જોડવામાં આવે છે. હું ડૉક્ટર શશાંક બંડ્યા, ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે નિયામક તરીકે ફરજ બજાવું છું. આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે પીએમજે યોજના શરૂ કરી તેના લીધે બહારના રાજ્યના જે દર્દીઓ આવે છે તેઓને પીએમજેમાં સંપૂર્ણપણે ફ્રી સારવાર પણ આપણા ત્યાં મળી રહે છે અને આના લીધે ગુજરાત બહારના દર્દીઓ ઉત્તરોત્તર અમારે ત્યાં વધી રહ્યા છે. 20 નવેમ્બર પછી આજની તારીખ સુધીમાં લગભગ 150 જેટલી સર્જરી, કેન્સરને લગતી મેજર સર્જરી કરવામાં આવી છે. જે બે દર્દીની વાત કરી રહ્યો છું તેમાંથી એક દર્દી છે તે રાજસ્થાનની 12 વર્ષની બાળકી ઈશિકા, કે જેને ઇવિંગ સાર્કોમાં હતું. તે દર્દીની સારવાર તેની પાસે રાજસ્થાનમાં હજુ પીએમજેમાં જોડાયું નથી. તેની સંપૂર્ણ સારવાર અહીંયા જીસીઆરઆઈ દ્વારા મળીને સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવી છે. બીજું જે દર્દી છે અલ્કેશ, જે 9 વર્ષનો બાળક છે, તેને પણ તેની સર્જરી થઈ ગઈ છે અને તેને હવે અમે રજા આપી રહ્યા છીએ. અને જે દર્દીની પાસે કોઈ યોજનાનો લાભ નથી મળતો તો તેવા દર્દીઓને અમે જીસીઆરઆઈ વતી તેને પૂરતો લાભ મળે અને તેને પૂરતી મદદ થઈ શકે અને તેનું કામ થાય તેનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જ્યારે પણ કોઈ યોજનાનું જે બજેટ હોય તેના બહાર જો કંઈ ખર્ચ થવાનો હોય અને અમે જ્યારે પણ સરકારશ્રી પાસે મંજૂરી માગીએ છીએ અથવા તો કોઈ દર્દી પાસે બીજા કોઈ યોજના નથી તો પણ ગુજરાત સરકારમાંથી ત્વરિત તેના માટે સેન્કશન થઈ જાય છે અને તેવા દર્દીઓને લાભ મળે છે. વચ્ચે એક દર્દી જે લ્યુકેમિયાનું હતું તેના માટે વિદેશથી પણ દવા મંગાવીને ગુજરાત સરકારે તેને મદદ કરેલી હતી અને પાન્ડેમિકના સમયમાં જ્યારે આટલી મદદ મળી રહે તો ખરેખર તે બહુ જ આભારી તેના માટે અમે ગુજરાત સરકારનો છીએ. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ આપો રજા. નમસ્કાર.